ચીનની થોડી અવરચંડાઈના કારણે ભારતમાં ચીનના વિરોધમાં અત્યારે ચીનના પ્રોડક્ટના ભારતમાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર મેસેજનો મારો ચલાવી રહ્યા છે કે દરેકના મોઢે એક જ વાત છે કે ચીનના સામાનથી આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે. પાકિસ્તાન ગમે તેટલી ચાલાકી કરે, તેના પર જ્યારે પણ આફત આવે ત્યારે તેના વડીલની માફક તેની પીઠ પાછળ ઊભું રહેવા માટે ચીન જાણીતું છે. આ વખતે પણ પાકિસ્તાન પર ભારતે સિંધુ જળ પ્રતિબંધ જેવા શસ્ત્રો ઉગામવા માટે વિચાર્યું કે ચીને બીજી બાજુથી ભારત પર દબાણ લાવવા સિંધુ નદીની એક સહાયક નદીનું પાણી રોકી દીધું. ચીનના આ પ્રયત્નના વિરોધમાં અત્યારે ચીનના પ્રોડક્ટના ભારતમાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર મેસેજનો મારો ચલાવી રહ્યા છે કે દરેકના મોઢે એક જ વાત છે કે ચીનથી સામાનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે. પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો શું આ શક્ય છે તે વિચારવા જેવી બાબત છે. શરૂઆત જો પોતાની જાતથી જ કરીએ તો જે સ્માર્ટફોનની મદદથી કે જે ટેબ્લેટ અને લેપટોપની મદદથી તમે ચીનના સામાનની બહિષ્કાર કરવાની માંગ સાથેની પોસ્ટ અપલોડ કરો છો તે ક્યાં બન્યું છે તે ચેક કરી લો. 90% ખાતરી આપી શકું છું કે તે પ્રોડક્ટ કાં તો ચીનની હશે અથવા તો તેના પાર્ટ્સ ચીને બનાવ્યા હશે. આમાં એપલની બ્રાન્ડ વાપરનાર ગ્રાહકોને પણ સમાવેશ થાય છે, કારણ કે એપલ બ્રાન્ડ્સના પાર્ટ્સ પણ ચીનમાં જ બને છે. ભારતની સાઓમી જેવા 18 ડઝનથી વધુ કંપનીઓ જે સ્માર્ટફોન લઈને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ વેચે છે તેના પાર્ટ્સ પણ ચીનથી જ આયાત થાય છે. ચીનનો આ સામાન સસ્તો હોવાના કારણે આજે લોકોની જરૂરિયાત બની ચૂક્યો છે. એકવાર તમે દેશભક્તિના ઉન્માદમાં એ સામાનનો બહિષ્કાર પણ કરી લો, પરંતુ તમે કયા કયા સામાનનો બહિષ્કાર કરશો? આજે દુનિયાની દિગ્ગજ કંપનીઓ પણ પોતાનું મટીરિયલ પણ ચીનમાં જ બનાવે છે. દિવાળીમાં સળગાવવામાં આવતા દીવડાથી લઈને ફટાકડા અને ડેકોરેશનનો સામાન પણ ચાઇનાથી જ આયાત કરાયો છે. દિવાળીના મહિનાઓ પહેલાં જ ભારતીય વેપારીઓ સારા વેપારની આશાએ આ સામાનનો સ્ટોક કરીને બેઠા છે. હવે જો આ દેશભક્તિના ઉન્માદમાં ચાઇનીઝ સામાન પર પ્રતિબંધ મુકાય તો નુકસાન ચીનને નહીં પરંતુ આ ભારતીય વેપારીઓને જ થવાનું છે, કારણ કે ચીન તો પોતાના સામાનના પૈસા લઈને બેસી ગયું છે. પરંતુ આ વેપારીઓનું શું કે જેણે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરીને આ સામાન ભરી રાખ્યો છે. આ સામાન દિવાળી પર ન વેચાય તો આ પૈકી અનેક વેપારીઓને નાદારી નોંધાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તો આવા વેપારીઓ પછી આત્મહત્યાઓ કરશે કે પછી રસ્તા પર ઉતરી આવશે, તો તેના માટે જવાબદાર કોણ? તમારે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે તમે ભારતના સિમ્બોલની કંપનીનો સામાન વાપરો છો તો તમે સ્વદેશી સામાન વાપરી રહ્યા છો, કારણ કે ભારતની મોટાભાગની કંપનીઓ પોતાના સ્પેર પાર્ટ ચાઇનાથી લાવે છે. એટલું ઓછું હોય તો એ પણ જાણી લો કે જે મેક ઇન ઇન્ડિયા અભિયાનના સહારે દેશમાં આર્થિક વિકાસ સાધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે અભિયાન પણ ચીન વગર શક્ય નથી, કારણ કે તે અભિયાન માટે જોઈતું સસ્તું રો મટીરિયલ માત્ર ને માત્ર ચીન જ પૂરું પાડી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.